नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जायेल लॉकडाउन की परिस्थिति ने लीधे तक्षशिला विद्यालय बायड द्वारा ऑनलाइन शैक्षणिक कार्यक्रम नु आयोजन करवामां आवेलुं छे, जेमां आपनुं स्वागत छे। विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 8 कुदरती संसाधन, जेमा आपणे कुदरती संसाधन एटले शू अथवा तो कुदरती संसाधन विषे चर्चा करवा जईशू, तो सौ प्रथम आपणे तेनी प्रस्तावना जोईशू। विद्यार्थी मित्रों, आजे आपणे लेक्चर 1 नी अंदर संसाधन द्वारा मानवीनी जरूरियातो थोड़ा घणा अंशे के पछी पूरेपूरी संतोषी शकाय छे। तमने शीर्षक जोईने ज नवाई लागती हशे कि संसाधन एटले शुं, अने एमाय पाछा कुदरती संसाधन, जे संसाधन आपणने कुदरत द्वारा मळेला छे, कुदरतनी अणमोल भेट छे, एवा संसाधनो विशे आपणे चर्चा करीशुं। तो संसाधन द्वारा मानवनी जे जरूरियातो थोड़ा के घणा अंशे के पछी पूरेपूरी संतोषी शकाती होय तेने आपणे संसाधन कहीशुं। तो विद्यार्थी मित्रों, कुदरतमां हजारो तत्वो पड़ेला छे, पण तेने आपणे संसाधनो कहेता नथी। मानवी पोतानी बुद्धि, पोतानुं कौशल्य वगैरेना उपयोग द्वारा जे कुदरतनी अंदर पड़ेला जे तत्वो हता अने एने उपभोगमां लीधा, અને એ ઉપભોગમાં લીધેલા જે તત્વો છે તેને આપણે સંસાધનો કહીએ છીએ। અન્ય રીતે જો કહેવું હોય તો જે વસ્તુ પર માનવી આશ્રિત કે પછી નિર્ભર હોય, મનુષ્યનું જે જીવન છે એ જે તે તત્વો જે સંસાધન ઉપર આશ્રિત કે પછી નિર્ભર રહેતું હોય કે પછી જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને તેની પાસે ઉપભોગ કરવાની જે તે વસ્તુ જે કુદરત દ્વારા સાંકળી છે એ વસ્તુનો ઉપભોગ કરવાની એની પાસે ક્ષમતા હોય, એની પાસે આવડત હોય, એની પાસે સ્કિલ કે કૌશલ્ય હોય, તો કે પછી શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તો તેને આપણે સંસાધન કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા આવા અસંખ્ય ખનિજો હતા, પરંતુ માનવીને એની જાણ નહોતી, માનવીને એની સૂઝબૂઝ નહોતી, ત્યાં સુધી એ તત્વો સંસાધનો ન કહેવાયા। પરંતુ સમય જતાં માનવીની જે તકો પૂરી પાડી અને તકમાંથી કંઈક ને કંઈક નવું શીખતો રહ્યો અને જે તે સંસાધનોનો એ જે તે સમય સંજોગ પ્રમાણે તેને ઉપયોગ કરતો થયો અને એમાંથી તે નવું કંઈક ને કંઈક શીખતો રહ્યો। તો વિદ્યાર્થી મિત્રો, આ જમીનની અંદર દટાયેલા જે ખનિજો હતા એ માનવીના સંપર્કમાં આવ્યા અને માનવી તેના સંપર્કમાં આવ્યો અને એમાંથી એને કંઈક પોતાની બુદ્ધિ અને આવડત કામે લગાડી અને એમાંથી કંઈક નવું સર્જન કર્યું। દાખલા તરીકે માટી, તો આ માટી જે છે પણ માનવીએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને એ જ માટીમાંથી એને ઈંટ બનાવી, એ ઈંટ દ્વારા સરસ મજાના મકાનો નિર્માણ પામ્યા। એવી જ રીતે માટીમાંથી એણે માટીના વાસણો બનાવ્યા, એ જ માટીમાંથી જુદા જુદા પ્રકારના એ આકારો થકી એને કંઈક ને કંઈક એને નવું સંશોધન કરતો થયો। કાં તો જંગલ કે પછી એ કાંટા ઝાડીવાળા જે વિસ્તારો હતા તેનું ખોદકામ કરી અને જે જમીન હતી એને ખેડવા લાયક બનાવી અને તેના ઉપર ખેતી કરતો થયો। આમ તમે જોઈ શકો છો કે માનવીએ પોતાની બુદ્ધિ, આવડત અને જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી અને જે તે સંસાધનને કામે લગાડ્યા, પછી એ સંસાધન એના જીવનમાં એક આધાર સ્ત્રોત બની ગયો। તો જમીનમાં જે દટાયેલા જે ખનિજો હતા એ ખનિજો જ્યાં સુધી માનવી પોતાનો સૂઝબૂઝ ન વાપરી ત્યાં સુધી તે ખનિજો એ જમીનની અંદર જ દટાયેલા હતા, પરંતુ માનવીની બુદ્ધિનો ઉપયોગ અને એને વાપરવાની ક્ષમતા અને ઉપભોગ કરવાની ક્ષમતા જ્યારે એનામાં વિકસી ત્યારે એ જ ખનિજો, એ જ તત્વો પછી શું થઈ ગયા? સંસાધનો બની ગયા। તો વિદ્યાર્થી મિત્રો, આવો આપણે આ સંસાધનોના ઉપયોગો વિશે જોઈએ। તો માનવીએ પોતાની આવડત, કલા, કૌશલ્ય દ્વારા
આ સંસાધનોનો કેવી રીતે ઉપયોગ કર્યો? તો સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે, સમજી લો. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. માનવીના જીવનના દરેક તબક્કે તેની કોઈક ને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. એટલે કે આજે સંસાધનો વગર મનુષ્યનું જીવન શક્ય નથી. આજે કુદરતી પરિબળો, કુદરત તરફથી મળેલી અણમોલ ભોય જેવી કે હવા, પાણી, આ સૂર્યપ્રકાશ, માટી, પથ્થર વગેરે વગેરેનો ઉપયોગ કરી અને મનુષ્યને પોતાનું જે જીવન એકદમ સરળ બનાવ્યું છે. તો જીવનના દરેક તબક્કે તેની કોઈક ને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. ખેતીથી માંડી એની પ્રાથમિક પ્રવૃત્તિની વાત કરીશું તો ખેતીથી લઈ અને મોટા મોટા ઉદ્યોગો સુધીની તમામ જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓની અંદર એ સંસાધનો જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, સંસાધનના વિવિધ જે ઉપયોગો છે એને આપણે ધ્યાનમાં લેતા અને વ્યવસ્થિત રીતે જો આપણે સમજવું હશે તો એના જુદા જુદા સ્ટેપ બાય સ્ટેપ આપણે મુદ્દા લેશું. સૌ પ્રથમ સંસાધન ખોરાક તરીકે. માનવી જ્યારે આદિમાનવ અવસ્થામાં જીવતો હતો ત્યારે એ ભટકતું જીવન જીવતો હતો અને ત્યારે એની પાસે એટલી બધી કંઈ આજના માનવી જેટલી સૂઝબૂઝ નહોતી અને એના કારણે તે ભટકતું જીવન જીવતો હતો. જ્યાં પીવા માટે પાણી મળી રહે અને ખાવા માટે ફળ, ફૂલ, પાન વગેરે મળી રહે ત્યાં ગાડી એટલે કે ઝાડી, ઝાંખરા, જંગલ વગેરે જગ્યાએ ભટકતું જીવન જીવતો હતો. જ્યારે જ્યારે માનવીના તબક્કાવાર પરિવર્તન આવતા થયા, એની અંદર ક્ષમતા અને બુદ્ધિનો વિકાસ થતો ગયો, ત્યારથી મનુષ્યના જીવનની અંદર પ્રગતિ અને પરિવર્તન જોવા મળે છે. તો આજે કુદરત તરફથી મળેલા જે સંસાધનો છે એ સંસાધનોનો માનવીએ ક્યાં ક્યાં ઉપયોગ કર્યો છે તો સૌ પ્રથમ આપણે ખોરાક તરીકે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, કુદરતી રીતે થતા જે ફળો છે, કેરી છે, આમળા છે, કેળા છે, આવા તો ઘણા બધા, એનું લિસ્ટ આપણે લેશું તો ઘણું બધું લાંબુ થશે, પણ સમજી જવાનું કે કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા આપણે પકવતા જે ખાદ્ય પદાર્થો છે, શાકભાજી છે, પછી પાલતુ પ્રાણીઓ હોય અને પાલતુ પ્રાણીઓ દ્વારા આપણને જે કંઈ મળે છે, દાખલા તરીકે ગાય પાસેથી દૂધ મળે છે, ભેંસ પાસેથી દૂધ મળે છે, એવી જ રીતે અન્ય કેટલાક પ્રાણીઓ પક્ષીઓનો માંસ તરીકે પણ કેટલાક લોકો ઉપયોગ કરે છે. એવી જ રીતે મરઘી બંને રીતે ઉપયોગી છે, ઈંડા પણ આપે છે અને માનવીને માંસ પણ પૂરું પાડે છે. એવી જ રીતે તમે પાલતુ પ્રાણીઓને જોશો તો ઘેટા તરફથી માનવીને મળતું જે ઊન છે તો એ સંસાધન તરીકે પાલતુ પ્રાણીઓનો ઉપયોગ થવા લાગ્યો. ઊનમાંથી બનતા વસ્ત્રો, ઊનમાંથી બનતા ગરમ કપડાં પણ એ માનવી ઉપયોગ કરતો ગયો. તેવી જ રીતે જળાશયોમાંથી પ્રાપ્ત થતા જે માછલા, ખાસ કરીને તમે જોશો કે દક્ષિણ ભારતની અને પૂર્વ ભારતના લોકો એમનો જે મુખ્ય ખોરાક છે, એમની જે મુખ્ય પ્રવૃત્તિ પણ આ રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ જળાશયોમાંથી પ્રાપ્ત થતા જે કંઈ માછલા છે, એવી જ રીતે જંગલમાંથી પ્રાપ્ત થતું કે પછી મધમાખી દ્વારા પ્રાપ્ત થતું જે મધ છે તો એ પણ સંસાધન તરીકે અને એ પાછો ખોરાક તરીકે ઉપયોગ કરતો લાગ્યો. એવી જ રીતે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, કુદરત તરફથી આપણને જે કંઈ સંસાધનો મળ્યા છે એ કાચા માલના સ્ત્રોત રહ્યા છે. જેવી રીતે કે જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો જેવી કે લાકડું છે, બળતણ તરીકે પણ કામ લાગે છે. માનવી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને લાકડાનો મકાનો, ઘરો બનાવવા માટે, ઇમારતો બનાવવા માટે પણ ઉપયોગમાં લીધો. એવી જ રીતે જંગલમાંથી મળતી અન્ય બીજી પણ ચીજ વસ્તુઓ છે. એવી જ રીતે ખેતી દ્વારા પ્રાપ્ત થતી જે સામગ્રી છે, અન્ન પકવતું થયું તો અન્ન દ્વારા એ માનવી એ પોતાનું જે જીવન છે એ વ્યતીત કરે છે, ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરે છે. એવી જ રીતે ખેતી કરતો થયો, ખેતીમાંથી એને જે અનાજ પકવતો થયો. એવી જ રીતે પાલતુ પશુઓ દ્વારા, વિદ્યાર્થી મિત્રો, પાલતુ પશુઓ દ્વારા પણ એ માનવી એ કાચા માલના સ્ત્રોત તરીકે એ પશુઓનો ઉપયોગ કરતો થયો. આમ સંસાધનોનો શક્તિ સંસાધનો તરીકે ઉપયોગ જોઈશું તો તમે જાણો છો એવી રીતે સંસાધનોમાં કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આજે કોલસો, પેટ્રોલિયમ, લોખંડ, જસર, તાંબુ અને કુદરત પૃથ્વીના પેટાની અંદર જે ખનિજો પડેલી છે તેનો વારે વારે આપણે પ્રાપ્ત નથી કરી શકતા, એનો જથ્થો વારે વારે આપણને મળી શકે તેમ નથી. હવે એનો જથ્થો સીમિત છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એકવાર એનો ઉપયોગ આપણે કરી ચૂકીએ છીએ પછી એ સંસાધન આપણને મળતું નથી. તો આવા જે પૃથ્વીના પેટાળમાં જેથી
પેટાળમાંથી મળી આવતા જે શક્તિ સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, એવી જ રીતે સૂર્યપ્રકાશ, સૂર્યની ઉર્જામાંથી જે મળતી જે ઉર્જા છે તે સૂર્યપ્રકાશ, પવન, પવન ઉર્જા, સમુદ્ર ઉર્જા, ભરતી અને ઓટ સમયે જે આપણને ભરતી ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ, એવી જ રીતે પવન, પવન દ્વારા, પવન ચક્કી દ્વારા આપણે પવન ઉર્જા પણ મેળવતા થયા છે. એવી જ રીતે સોલર વગેરે વગેરે પણ એનો ઉપયોગ આજે માનવી પોતાની બુદ્ધિ, આવડત, કલા કૌશલ્યની સૂઝબૂઝ દ્વારા એ ઉર્જા પ્રાપ્ત કરી શક્યો છે. એટલે કે એ સંસાધનોનો એ પોતે ઉપયોગ કરતો થયો છે.